હવે જોઈએ અશક્ય ઘટના. અશક્ય ઘટના કોને કહેવાય? જે ઘટના કદી બની શકતી જ ન હોય, જે ઘટના કદી બની શકતી જ ન હોય તેને કહેવાય અશક્ય ઘટના. દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં આથમે છે, શક્ય છે ના, તો આને કહેવાય અશક્ય ઘટના. તો એની સંભાવના કેટલી? તો એની સંભાવના હંમેશા ઝીરો. જે ઘટના કદી બની શકતી ના હોય તેને કહેવાય અશક્ય. અશક્ય ઘટનાની સંભાવના ઝીરો. એક બીજું ઉદાહરણ આપું. કેરીના ઝાડમાંથી, કેરીનું આખું ઝાડ છે એમાંથી તમને સફરજન મળશે? ના, એ પણ શક્ય નથી. તો એને પણ કહેવાય અશક્ય ઘટના, એની સંભાવના ઝીરો. ત્રીજું ઉદાહરણ આપું. ત્રીજું ઉદાહરણ દાખલા તરીકે તમે એક 50 ગુણની પરીક્ષા આપો છો. કેટલા ગુણની? 50. તો 50 ગુણની પરીક્ષામાં તમારે 51 ગુણ આવે, શક્ય છે ના? 50માંથી 51 ગુણ આવી શકતા નથી. તો એ પણ અશક્ય ઘટના, એની સંભાવના ઝીરો. તો યાદ રાખજો, કોઈ પણ અશક્ય ઘટના હોય એની સંભાવના હંમેશા શું આવે? ઝીરો. હવે આવે છે ચોક્કસ ઘટના. જે ઘટના હંમેશા બનતી જ હોય તેને ચોક્કસ ઘટના કહેવાય. હંમેશા બનતી જ હોય એટલે કે દાખલા તરીકે ઉદાહરણ આપું. સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો પૂર્વમાં જ ઉગે છે એ ચોક્કસ થઈ ગયું. અને જે ચોક્કસ હોય એની સંભાવના કેટલી? 1. બરોબર. બીજું ઉદાહરણ કે કેરીના ઝાડ પરથી તમે કેરીના ઝાડ પર ચડી જાઓ છો અને આંખ બંધ કરીને તમે જે પણ ફળ હાથમાં લેશો એ ફળ કોનું હશે? કેરીનું જ. એમાં સફરજન મળશે? ના. તો કેરીના ઝાડમાંથી કેરીનું મળવું એ ચોક્કસ ઘટના થઈ ગઈ. તો એની સંભાવના પણ કેટલી થાય? 1. અને બીજું, ત્રીજું ઉદાહરણ, જે જન્મે છે તે મૃત્યુ પામે છે, તો જે જન્મે છે તે મૃત્યુ પામે જ છે એ પણ ચોક્કસ થઈ ગયું. અને જે ચોક્કસ હોય એની સંભાવના કેટલી? 1. એટલે પરીક્ષામાં માત્ર વ્યાખ્યા પૂછાય એવું નથી, આ વ્યાખ્યા ઉપર આધારિત ઉદાહરણ આપેલા હશે. તે ઉદાહરણ વાંચીને પણ આપણને ખબર પડવી જોઈએ કે અશક્ય ઘટના છે કે ચોક્કસ ઘટના, સંભાવના ઝીરો આવશે કે 1. તો એ પ્રકારના પ્રશ્નો ધ્યાનમાં રાખજો. આગળ, સંભાવનાનો વૈજ્ઞાનિક અભિગમ રજૂ કરનાર ગણિતશાસ્ત્રી કોણ હતા? પાસ્કલ અને ફર્મા. એક માર્કમાં પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખજો. પણ સંભાવનાની વ્યાખ્યા કોણે આપી? તો એનું પણ નામ છે, સંભાવનાની વ્યાખ્યા આપનાર પિયર સિમોન લાપ્લાસ. ક્યારે આપી હતી? 1795. આ પણ એક માર્કમાં આવી શકે છે. વૈજ્ઞાનિક અભિગમ રજૂ કરનાર તો પાસ્કલ અને ફર્મા, વ્યાખ્યા આપનાર તો પિયર સિમોન લાપ્લાસ. અને એના પછી જે 2-3 પોઈન્ટ છે એ પણ ધ્યાન રાખજો. સૌથી પહેલા આવે છે કોમ્ટ ધ બફન. કોમ્ટ ધ બફને એક પ્રયોગ કર્યો. પ્રયોગ કયો? એણે 4040 વખત સિક્કો ઉછાળ્યો. એક સિક્કો 4040 વખત ઉછાળ્યો, તેમાં એમને કેટલી વખત છાપ મળી? 2048 વખત છાપ મળી. અને એની આપણે સંભાવના શોધીએ એટલે કે આ બંનેનો ભાગાકાર કરીએ તો એની સંભાવના કેટલી મળી? 0.507, એટલે એપ્રોક્સિમેટલી લગભગ 0.5 જ કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે આમાંથી એક માર્કનો પ્રશ્ન બને, કોમ્ટ ધ બફને કેટલી વખત સિક્કો ઉછાળ્યો? 4040 વખત. કેટલી વખત છાપ મળી? 2048 વખત. એની સંભાવના કેટલી થશે? તો 0.507. એના જેવો જ બીજો પોઈન્ટ, જે ઈ કેરીચે 10,000 વખત સિક્કો ઉછાળ્યો. કેટલી વખત? 10,000 વખત. અને એમાં એને છાપ કેટલી વખત મળી? 5,067 વખત છાપ મળી. અને એની સંભાવના શોધીએ તો 5,067 ભાગ્યા 10,000 ÷ 4 એટલે 4 પોઈન્ટ કાપવાના, 0.5067. 0.5067. એટલે આમાંથી પણ એક એક માર્કના પ્રશ્નો બની શકે છે. અને એ પ્રકારે ત્રીજા ગણિતશાસ્ત્રી જે છે એનું નામ છે કાર્લ પિયર્સન. એ કાર્લ પિયર્સને કેટલી વખત સિક્કો ઉછાળ્યો? 24,000 વખત. કેટલી વખત? 24,000. એમાં એને છાપ કેટલી વખત મળી? 12,012 વખત. અને એની સંભાવના કેટલી થઈ? 0.5005. તમે ત્રણેયમાં જોશો તો ત્રણેયમાં આશરે કિંમત તમારી 0.5 જ થાય છે. એટલે દરેકના